એના માટે આટલી રામાયણ કરવાની ક્યાં જરૂરત છે? છેલ્લે આરામ જ કરવો હોય તો આવી જા મારી બાજુમાં, શાંતિથી જીવન જીવવું હોય, મસ્તીથી જીવન જીવવું હોય તો ક્યાં આટલી રામાયણ, ક્યાં આટલી પડોજર, આટલો નરસંહાર, આટલા લોકોને મારવાનો, આટલી યાત્રા કરવાની, સમય પાસ કરવાનો, સમય બગાડવાનો, જીવનનો આનંદ ગુમાવવાનો અને બધું જ ગુમાવવાનો, આવી મૂર્ખામી કરવાની ક્યાં જરૂરત છે? અને ડાયોજીનસની વાત સાંભળીને સિકંદરના હૃદય ઠેસ લાગી. કહેવાય કે સિકંદરના હૃદય ઉપર જીવનમાં બે જ વખત ઠેસ લાગી. એક જ્યારે આ ફકીર ડાયોજીનસને મળ્યો ત્યારે, અને એક જ્યારે વૈદ્યોએ હકીમોએ કહી દીધું કે હવે તમારી બચવાની સંભાવના નથી, 32 વર્ષની ઉંમરે મોત સામે દેખાયું ત્યારે. બાકી એ કોઈ દિવસ જીવનમાં હૃદયથી હાર્યો નથી. ડાયોજીનસની વાત સાંભળીને એના હૃદયને ઠેસ લાગી, અને ઠેસ લાગી એટલે સિકંદરે એટલું માત્ર એની સામે આવીને કીધું કે તમારી વાત સાચી છે, હું 100% સ્વીકાર કરું છું કે આનંદ મસ્તી તમારી પાસે છે, મારી પાસે નથી. પણ જીવનની કોઈક મહત્વકાંક્ષાઓ છે, જીવનના કોઈક નિયમો, કોઈક સંકલ્પો લઈને બેઠો છું, અને માટે હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે આવતા ભવની અંદર મને ડાયોજીનસ બનાવે. અને ત્યારે ડાયોજીનસે બહુ સરસ મજાની અદ્ભુત વાત કરી, તમારા અને મારા માટે બહુ યોગ્ય, બહુ ઉપયુક્ત. ડાયોજીનસે કીધું, સિકંદર ગાંડા જેવી વાતો ન કર, મૂર્ખામી ન કર, આમાં કઈ ઈશ્વરને વચ્ચે લાવવાની જરૂરત નથી. અને ત્યારે જે વાત કરી ડાયોજીનસ, એ સિકંદરને એમ કે છે, વિશ્વનો એક સંત, એક ફકીર, એ વિશ્વના સમ્રાટને એમ કે છે કે સિકંદર કાન ખોલીને સાંભળી લે, મહેનત છે ને સિકંદર બનવા માટે કરવી પડે, ડાયોજીનસ બનવા માટે કોઈ મહેનત નથી કરવી પડતી, એમાં તો બસ બધું છોડી દેવાનું છે, બાકી કંઈ જ કરવાનું નથી. કે તું આ ચાલે, તારે સિકંદર બનવા માટે કેટલી મહેનત, કેટલી પ્રયત્ન કરવી પડે, એક એક દેશ સાથે લડવું પડે, અને જીતવા પડે, અને રાજાઓને બંદી બનાવવા પડે, એમને હરાવવા પડે, કેટલા લોકોને મારવા પડે, કેટલા લોકોને મોતને ઘાટ ઉતારવા પડે. અરે એના માટે મહેનત છે, છોડવાનું છે, છોડી દે, ઈશ્વરને વચ્ચે લાવવાની જરૂરત નથી. તું ધારે તો આવતા ભવમાં નહીં, આજ ભવમાં ડાયોજીનસ બની શકે છે. બરાબર સમજી લેજો. મહામહોપાધ્યાય યશો વિજયજી મહારાજ આપણને આજે સમજાવે ભાઈ, બરાબર સમજી લે. પ્રભુને જઈને પ્રાર્થના નહીં કરતા કે આવતા ભાવમાં સદગતિ આપજે, આવતા ભાવમાં મોક્ષ આપજે, મૂર્ખામી જેવી વાતો ન કરો, ગાંડા જેવી વાતો ન કરો. આજ ભાવની અંદર શાંતિ, સમાધિ અને સદગતિ તમને મળી શકે એ તાકાત તમારી પાસે છે, એમાં આવતા ભાવનું શું કામ છે? પુણ્યનો વૈભવ જોઈએ તો આવતા ભાવે માંગવો પડે, પ્રભુ પુણ્ય ઓછું છે. સંપત્તિનો વૈભવ જોઈએ તો આવતા ભાવે માંગવો પડે, પ્રભુ આખું જીવન નીકળી ગયું, ઘસરપટ્ટી કરી, છતાં પણ સંપત્તિ જોઈએ એટલી માત્રામાં મળી નહીં. સંબંધોનો વૈભવ જોઈએ તો આવતા ભવે માંગવો પડે, પ્રભુ સારા સંબંધો આવતા ભવે મને આપજે, આ ભવ તો મારા હાથની અંદરથી નીકળી ગયો. પણ શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે આત્માનો વૈભવ જોઈએ ને એમાં આવતા ભવની જરૂરત નથી, આ ભવમાં જ તમને મળી શકે. ધર્મના ક્ષેત્ર માટે મારો સવાલ તમારી સામે એ છે કે આટલા વર્ષની ધર્મ આરાધના કર્યા પછી તમને શું લાગે છે, તમે સફળ છો કે તમે નિષ્ફળ છો? એક જ સવાલ મારો તમારી સામે. એવું તો નથી કે પહેલી વાર તમે ધર્મ આરાધનામાં જોડાયા છો, એવું તો નથી કે પહેલી વાર પ્રવચનમાં આવ્યા છો, એવું તો નથી કે પહેલી વાર જિનાલય જાઓ છો, એવું તો નથી કે પહેલી વાર ગુરુ ભગવતના સંપર્કમાં આવ્યા છો, એવું તો નથી કે પહેલી વાર તમે સામાયિક લઈને બેઠા છો, એવું તો નથી કે પહેલી વાર તમે તપ કરી રહ્યા છો. ઘણી વાર ઘણી વસ્તુ તમે કરી ચૂક્યા છો. મારો તમને સવાલ એક જ છે કે તમને શું લાગે છે, દુનિયાને શું લાગે છે? જવા દો, તમે અધર્મી છો, તમે ધર્મી છો, દુનિયા શું કહે છે એનાથી કોઈ ફરક આજે પણ ન પડે ને કાલે પણ ન પડે. તમને શું લાગે છે? વોટ યુ ફીલ, તમને શું ફીલ થાય છે? આટલી ધર્મ આરાધના કર્યા પછી તમે સફળ છો કે તમે નિષ્ફળ છો, શું લાગે છે ભાઈ? જવાબ નથી મળતો, શું લાગે છે? હું કહું છું એટલા માટે નહીં, વોટ યુ ફીલ, તમને શું ફીલ થાય છે? આટલા કલાકો સાહેબ તમે એક કલાક કોઈની પાછળ આપો ને તો પણ વિચારો કે આ એક કલાકનું રિઝલ્ટ મને શું મળશે. 10 રૂપિયા તમે કોઈની પાછળ ખર્ચો ને, 50 રૂપિયા કોઈની પાછળ ખર્ચો ને, 1 લાખ રૂપિયા તમે કોઈની પાછળ ખર્ચો ને, એના પહેલા વિચારો કે આનું મને રિવર્સ શું મળશે, રિવર્ટ શું મળશે. હું એમ કહું કે સંપત્તિ જે નાશવંત છે એ ચાલી જવાની છે, એ એક કલાક આપો ને, એ 1 લાખ રૂપિયા ખર્ચો ને, એના પહેલા પણ તમે વિચારતા હો. હું તમને એમ કહું કે ધર્મને તમે કેટલા બધા કલાકો આપ્યા, કેટલા કલાકો આપ્યા, દેરાસર માટેનો સમય તમારી પાસે, પ્રવચનનો સમય તમારી પાસે, પ્રતિકોણનો સમય તમારી પાસે, સામાયિકનો સમય તમારી પાસે, કેટલું આપ્યું તમે ધર્મને? રિવર્સ વાત કરું છું, ધર્મએ શું આપ્યું એની વાત નથી કરતો, તમે ધર્મને કેટલું બધું આપ્યું, છતાં પણ તમને શું લાગે છે, તમે સફળ છો કે તમે નિષ્ફળ છો? વોટ યુ ફીલ,
આમ આંખ બંધ કરીને બેસીએ ને લાગે કે આટલા વર્ષોથી ધર્મની આરાધના કરીએ છીએ પણ સફળતા હજી હાથ લાગી નથી. અને ધર્મના ક્ષેત્રમાં સફળતા શું તમને કહું, તમે વધારે સામાયિક કરી શકો એ સફળતા નથી. તમે દરરોજ 10 દેરાસરે ચાલીને દર્શન કરવા જઈ શકો, પૂજા કરી શકો એ સફળતા નથી. તમે દર વર્ષે 1 કરોડ 2 કરોડ 5 કરોડ રૂપિયા વાપરી શકો એવા એવા ધુરંધરો છે, રોજના 1 લાખ રૂપિયા વાપરે પણ એ પણ સફળતા નથી. તમે માસક સેવન કરી લો, 54 ઉપવાસ કરી લો, 36 ઉપવાસ કરી લો, 45 કરી લો કે 180 ઉપવાસ કરી લો એ પણ સફળતા નથી. શાસ્ત્રકાર ભગવાન તો એક જ વાત કરી, કાન ખોલીને બરાબર સાંભળી લેજો, ધર્મના ક્ષેત્રમાં સફળતા એક જ છે, તમારી આસક્તિ કેટલી ઓછી થઈ એ જ ધર્મની સફળતાનું માપદંડ છે. મોહ કેટલો ઓછો થયો, રાગ કેટલો ઓછો થયો, આસક્તિ કેટલી ઓછી થઈ એ સફળતા છે. તમે ક્રિયાઓ કેટલી કરો છો એ સફળતા નથી, પણ આ સંસાર પ્રત્યે તમારો રાગ કેટલો ઓછો થયો એ ધર્મની સફળતા છે. બરાબર કાન ખોલીને સાંભળી લેજો અને વિચારજો કે હવે હું ધર્મમાં સફળ છું કે નિષ્ફળ છું. આપણે ધર્મને બહુ ક્રિયાઓ સાથે માપી લીધો છે, આટલું કરીએ એટલે આપણે સફળ. આપણે તો માસક સમન કરી લીધું ને આપણું કલ્યાણ થઈ ગયું. આપણે તો દરરોજ પ્રતિક્રમણ કરીએ છીએ ને આપણું કલ્યાણ થઈ ગયું. આપણે દરરોજ પ્રભુની અષ્ટ પ્રકારની પૂજા કરીએ છીએ ને કલ્યાણ થઈ ગયું. અરે બધું કર્યા પછી તારી અનાસક્તિનો ભાવ કેટલો પ્રગટ્યો, આસક્તિ કેટલી ઓછી થઈ. અને હું તો કાન ખોલીને કહું છું, બરાબર સાંભળી લેજો, કાન ખોલીને કે ધર્મના ક્ષેત્રમાં એક જ તાકાત છે, તમે સફળ તો જ છો જો તમારી આસક્તિ ઓછી થઈ, અને બાકી તમે નિષ્ફળ છો જો તમારી આસક્તિ તમે ઓછી નથી કરી શક્યા. કેટલી આસક્તિ, શેની શેની આસક્તિ, આમ એક એક વસ્તુ, નાનકડી મુપત્તિ હોય એમાં પણ આસક્તિ, નાનકડું કટાસનું હોય એમાં પણ આસક્તિ, ધર્મના બધા જ સાધનોમાં આસક્તિ, સંસારના બધા જ સાધનોમાં આસક્તિ, તમારા ખિસ્સાની અંદર રહેલી એક નાનકડી પેન હોય એમાં પણ આસક્તિ. બરાબર સમજો, કેટલું ઓછું કરી શક્યા તમે. ધર્મના ક્ષેત્રમાં ધર્મી એ જ જેની આસક્તિ ઓછી હોય અને અધર્મી એ જેની આસક્તિ વધારે હોય. બસ એક જ સૂત્ર છે ધર્મના ક્ષેત્ર માટે, ધર્મી એ જેની આસક્તિ ઓછી હોય અને અધર્મી એ જેની આસક્તિ વધારે હોય. સાચું કહેજો, જેમ જેમ આ સંસાર વધે છે, જેમ જેમ પડોજણો વધે છે, જેમ જેમ ફેલાવ વધે છે, એમ આસક્તિ વધે છે કે ઘટે છે? એટલે તો પ્રભુએ ના પાડીને કે બહુ ફેલાવો ના કર, કારણ કે બહુ જેટલું વધારે હશે ને તું તારા મન ઉપર કાબુ નહીં રાખી શકે ને પછી આસક્તિઓ વધતી જશે, અને એ વધતી વધતી એટલી વધી જશે ને એ સંસારની અંદર ખૂપી જાય, ડૂબી જાય, એમાંથી નીકળવાનો કોઈ માર્ગ નહીં મળે. અને ત્યારે શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે જીવનની અંદર, બરાબર સમજી લેજો કે જીવનની અંદર તમે ધર્મી તો જ છો જો તમારી પાસે આસક્તિ ઓછી છે, બાકી તો તમે અધર્મીની અવસ્થામાં જ છો. प्रेम भक्ति आराधना प्रवचन के अद्भुत संगम से जुड़ने के लिए सब्सक्राइब करें गुरु प्रेम मिशन की यूट्यूब चैनल को, और ताज़ा अपडेट के लिए बेल आइकन पर क्लिक करना ना भूलें.